આજના સમાચાર રાધનપુરથી. રાધનપુરના શેરગઢ ગામ ખાતે વિદર્મી યુવાને કર્યો હુમલો. વિદર્મી યુવાને ચૌધરીવાસમાં રહેતી યુવતીના ઘરમાં ઘૂસી કર્યા છરીના જીવલેણ ઘા. બલોચ યાસીન નામના વિદર્મી યુવાને કર્યો યુવતી પર જીવલેણ હુમલો. હુમલો કરવાનું કારણ અકબંધ. ઘટનાથી ચૌધરી સમાજમાં રોષ. ઘટનાને લઈ પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે. ગંભીર રીતે ઘાયલ યુવતીને ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવી. સાંતલપુરથી ભગીરથ સિંહ જાડેજાનો રિપોર્ટ. તમારો અને શું ઘટના બની? પાંજી બીમાર નામ. કયું ગામ? શેરગઢ. શું ઘટના બની? ઘટનામાં સાહેબ સોડી મારા બધા ઘરે આવી અને આઈ જીધી સરી છોડી દીધી મારા ભાઈ છોડી ના અને અમે બધા ખેતરમાં હતા પણ છોડી ઘરે સાસ સમાતી દીધી બેઠી બેઠી પણ બહારથી આવ્યો આ મારા બધે સરી છોડી દીધી. પછી શું થયું? પછી ભાઈના ઘોડી ના આવ્યા અમે ખેતરમાં હતા અમે ફોન કરી અમે ઘોડી ના આવ્યા અમને આવ્યા મોટો સાહેબ મારી બહુ પીછે માપ મારી મારી પછી ધોળી બધા ભેગા થઈ ગયા પછી પકડી લીધો અમે સાહેબ. હા પછી પકડી નહીં પકડી જશો પાછા સાહેબ આવ્યા ત્યાંથી પકડી જશો સાહેબ ગાડી બેસાડી દીધો. રાધનપુર તાલુકાના શેરગઢ ગામમાં એક યુવતી ઉપર એક યુવકે હુમલો કરેલ છે. જે હુમલાની મેસેજ મળતો તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી ગયેલ છે. યુવતીને પ્રાથમિક ટ્રીટમેન્ટ કરીને અહીંયા મેડિકલ સારવાર ચાલુ કરી દીધેલ છે અને યુવક જે હુમલો કરનાર હતો એને પણ હેન્ડઓવર કરેલ છે. હાલ કાયદાની વ્યવસ્થા પરિસ્થિતિ બહુ પૂર્ણ શાંતિ છે. યુવકનું નામ શું છે અને યુવકને ક્યાંથી ધરપકડ કરવામાં? અત્યારે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ યુવકને યુવતીને બનીને સ્ટેટમેન્ટ લેવાનું ચાલુ છે. વધુ વિગત ફરિયાદ દાખલ થયા પછી આપવામાં આવશે.